પ્રેક્ષક પક્ષ પલટવા માટે પોતાની લાચારીઓ છે, પોતાના વહીવટો છે, પોતાની મજબૂરીઓ છે, અને માટે પક્ષ પલટો કરતા હોશે, ત્યારે હવે સમજીશું કે કયા કયા મોટા નેતાઓ એ પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયા છે। સૌથી મોટું નામ એ કોંગ્રેસમાંથી આવી રહ્યું છે। ભાજપમાં કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં ભળ્યા હતા। રાજકોટનો આ એક ચહેરો જે અર્જુન ખાટરિયા ભાજપમાં ભળી ગયા। કોંગ્રેસના યુવા નેતા ડૉક્ટર વિપુલ પટેલ પણ ભાજપમાં ભળ્યા છે। ઉત્તર ગુજરાતમાં સહકારી એક મોટા આગેવાન, તો અલગ અલગ નેતાઓ જે કોંગ્રેસને મોટો ફટકો પહોંચાડી શકે તેમ છે। ડભોઈના પૂર્વ ધારાસભ્ય એવા બાલકૃષ્ણ પટેલ પણ આજે ભાજપમાં જોડાઈ ગયા છે। આ પણ એક મોટો ફટકો ચોક્કસ છે। છોટાઉદેપુરથી વાત કરીએ તો જ્યાં ગણપતસિંહ બારૈયા પણ આજે ભાજપમાં જોડાયા છે। અલગ અલગ નેતાઓ પોતાના પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયા છે। સાવલીના કોંગ્રેસના નેતા કુલદીપસિંહ પણ ભાજપમાં આવી ગયા છે। આથી ભાજપને ચોક્કસ આ તમામ વિસ્તારોમાં મોટો ફાયદો થવાનો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલેરિયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તેમણે પણ પોતાના અલગ અલગ કારણ રજૂ કર્યા છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। આ તમામ મોટા નેતાઓ છે, મોટા માથાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન કરાવી શકે છે। કોંગ્રેસ ઓબીસી મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં ભળી ગયા છે। આ તમામ નામો એવા છે કે જે પોતાના પક્ષને છોડીને ભાજપમાં ભળી ગયા છે। લોકસભા ચૂંટણી પહેલાં 2 મહિનામાં 4 ધારાસભ્યોએ પોતાનું રાજીનામું ધર્યું છે। આ 2 મહિનાની જ વાત છે, જેમાં 4 ધારાસભ્યો છે। કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાનો પક્ષ છોડ્યો, રાજીનામું આપ્યું। કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાણી પણ ધર્યું હતું રાજીનામું, અને આ ઉપરાંત અન્ય એક ચહેરો અપક્ષનો ચહેરો હતો જેમણે પણ પોતાના પદ પર રાજીનામું આપ્યું છે। વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાનું રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં ભળ્યા હતા। તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ રીતે ભાજપમાં ભરતી મેળો ચાલુ છે, અને ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે તે વેરબિખેર